મૂળ મહારાષ્ટ્રના વતની જસવંતભાઈ પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે બાઇક પર બે દીકરા ભાવેશ અને ભૂપેન્દ્ર અને અન્ય એક વિદ્યાર્થી સાહિલને લઈ પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂરપાટ જતી સિટી બસની અડફેટ ચડી ગયા હતા, જેમાં પિતા યશવંતભાઈ અને બંને દીકરાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા, જ્યારે સિટી બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો, જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત સાહિલને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અનવર શાહે જણાવ્યું હતું કે સિટી બસની ગતિ ખૂબ જ વધારે હોય છે. સિટી બસની વધારે ગતિના કારણે આ અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકો મોતને ભેટ્યા છે. તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે આવ્યા હતા. તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને તેમને પણ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. પાલિકાની શાળા નંબર 32માં શિક્ષક દીપક કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે 7:30 વાગે અકસ્માતમાં પાલિકાની શાળાના બાળકોના મોતની જાણ થઈ ત્યારે તાત્કાલિક તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ 3 મોત નીપજ્યા છે. ડિંડોલી પોલીસને જાણ કરવા છતાં 1.5 કલાકે પણ પોલીસની પ્રોગ્રેસિવ કામગીરી દેખાતી નથી. મારું નામ અનવરભાઈ શાહ. આ ડિંડોલી બ્રિજ છે અને 246 નંબર સ્કૂલ જે નવા ગામ ઈશ્વરપુરામાં આવેલી છે ત્યાંના બાળકો છે. અને અહીંયા જે સિટી બસ ચલાવવામાં આવે છે એ સિટી બસની જે ગતિ હોવી જોઈએ એ જરાક ધીમે જોઈએ, કેમ કે ગતિના લીધે આ 3 બાળકોનું અહીંયા મૃત્યુ થયું છે. સવારે જે રીતના અમને ખબર પડી તો શાળા નંબર 32ના શિક્ષકોને અહીંયા જ અમારી નીચે ઉતરતા જ બ્રિજની નીચે સ્કૂલ છે, તો ત્યાંના શિક્ષકોને જે રીતની ખબર પડી તરત જ અમે અહીંયા દોડતા આવ્યા અને સવારથી અમે અહીંયા કામે લાગેલા છે. ટ્રાફિક હટાવવામાં આ બાળકોના વાલીઓનો સંપર્ક અને વાલીઓ જે આ લોકોના જે પેરેન્ટ્સ આવેલા એ લોકો બી ગંભીર રીતે એટલે બેભાન થઈ ગયા અને એ લોકોને બી બાબા મેમોરિયલમાં દાખલ કરવામાં આવ્યું છે. જી, આપનું નામ? દીપક કુમાર સુરેન્દ્રભાઈ ચૌધરી. હું શાળા નંબર 32માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જ્યારે સવારે 7:30 અમને જાણ થઈ કે ભાઈ બ્રિજ ઉપર સરકારી સ્કૂલના બાળકોનું એક્સિડન્ટ થયું છે અને એમાંથી ઘટના સ્થળે જ 2 કે 3 બાળકો મૃત ઘોષિત કર્યા છે, ત્યારે અમારો આખો સ્ટાફ 32 નંબરનો અહીંયા બ્રિજ ઉપર આવી ગયા. અને ત્યારે અમને જાણવા મળ્યું કે ભાઈ 246 નંબરની સ્કૂલ ઈશ્વરપુરા નવાગામ ડિંડોલી ત્યાંના આ બાળકો છે અને એમાંથી 3 બાળકો જ્યારે સ્કૂલમાં એમના કાકા એમને સ્કૂલમાં મૂકવા જઈ રહેલા હતા ત્યારે એક્સિડન્ટ થયા અને એમને સિટી બસવાળાએ ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ 2 બાળકો મૃત થયા છે. એક બાળક સિરિયસ છે, ગંભીર હાલતમાં બાબા મેમોરિયલ હોસ્પિટલમાં છે. અને તે વખતે અમે અહીંયા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા છતાંય હજી સુધી 1.5 કલાક થઈ ગયા પણ ડિંડોલી પોલીસ સ્ટેશનની કોઈપણ કાર્યવાહી પ્રોગ્રેસિવ દેખાતી નથી. અને જ્યારે અમે અમારા સ્થાનિક નગરપાલિકા એક્સિડન્ટમાં એવું હતું કે બાળકો ઘરેથી એમના કાકા એમને બાઇક ઉપર લઈ જતા હતા અને જ્યારે સામેની સાઈડથી પૂર ઝડપે BRTSની બસે આવીને એમને ટક્કર ઉડાડી દીધી અને ઘટના સ્થળે 2 બાળકો મૃત થયા છે. ટોટલ કેટલી મોત થઈ? 3. એક તો એક હોસ્પિટલમાં છે એની પણ ગંભીર હાલત છે. 2 બાળકો ઘટના સ્થળે મૃત થયા છે, આપ જોઈ શકો છો. એમના દફતર સાથે છે અને એમને જે મૂકવા માટે સ્કૂલમાં રવાના કરવા માટે જે આવ્યા હતા સદસ્ય એમના કાકા એમની પણ ડેડ બોડી અહીંયા હાલમાં હાજર છે અને એ પણ મૃત થયા છે. મુકેશ ખોરો સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.